ફાયરિંગની તાલીમ માટે દાહોદના પાવડીની ટુકડીને પરત ફરતી વેળાએ પાવાગઢ નજીક બસ પલટતા 38 SRP જવાનો તેમજ 9 પોલીસ જવાનો ઈજાગ્રસ્ત થતા વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પ્રાપ્ત વિગતો અનુસાર પાવાગઢ નજીક ફાયરિંગ બટમાં ફાયરિંગની તાલીમ અર્થે આવેલા દાહોદ જિલ્લાના પાવડી ખાતેના SRP ગ્રુપ નંબર 4ની ટીમ તાલીમ મેળવીને પરત ફરતા સમયે બસની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો હતો। બસમાં સવાર 50 જવાનો પૈકી 38 જવાનોને ઈજાઓ પહોંચતા તમામને 108 દ્વારા હાલોલ સરકારી હોસ્પિટલમાં લવાયા હતા, જેમાં ગંભીર ઈજાઓ પામેલા 9 ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા, જેમાં 2ની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે। દાહોદ ડિસ્ટ્રિક્ટના પોલીસ જવાનો હતા, જે પાવાગઢ ફાયરિંગની ટ્રેનિંગ માટે આવેલા હતા। ત્યાંથી રિટર્ન થતા હતા અને બ્રેક ફેલ થતા 5-1 જણને અહીંયા આગળ લઈને આવ્યા છે, બીજા રસ્તામાં આવી રહ્યા છે। એક જણને વધારે વાગ્યું છે તો બીજી પ્રાઇવેટ હોસ્પિટલમાં રિફર કર્યા છે। બીજા બધાને સામાન્ય વાગેલું છે, કોઈને આમ વધારે જાનહાનિ નથી કે ભગવાનની કૃપાથી મા પાવાગઢ માતાજીના સાનિધ્યમાં થયું એટલે કોઈને કોઈ જાનહાનિ થઈ નથી। ના, કોઈ એવી સૂચના મારા તરફથી નથી આપવામાં આવી, પણ અહીંયા આગળ જ્યારે હું આવી ત્યારે એક જણને વધારે વાગેલું હતું એટલે સ્ટાફે કીધું કે એમને એમના DYSP એવું કીધું કે તરત જ એમને પ્રાઇવેટમાં લઈ જાઓ, એટલે અહીંયાથી એમના DYSPની સૂચનાથી અહીંયાથી લઈ ગયા છે। સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।